જીપીએસસી પ્રિલિમ બે હજાર એકવીસની આ ભરતી પરીક્ષાની અંદર લિબર્ટી દ્વારા અલગ અલગ માધ્યમથી તમને કેવી રીતના અમે મદદ કરી શકીશું થોડીક એની ઝલક જોઈએ કોચિંગના વિવિધ માધ્યમ એટલે ખાસ કરીને જો વાત કરીએ ત્યાં લિબર્ટી દ્વારા ઓગણીસ શહેરોની અંદર રૂબરૂમાં ઓફલાઈન બેચના માધ્યમથી લિબર્ટીના વિદ્યાર્થીઓને અમે પહોંચવાના પ્રયાસમાં ઘણા અંશે સફળ રહ્યા જ છીએ ત્યારબાદ ટેકનોલોજીકલ ચેન્જીસ જે આવ્યા અને એની અંદર જરૂરી બની હોય એ રીતના સેન્ટરથી દૂર રહેતા હોય જોબ કરતા હોય તે ઉપરાંત ગૃહિણીઓ હોય એના માટે લાઈવ ઓનલાઈન કોચિંગની પણ શરૂઆત કરી ત્યારબાદ ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જે લાઈવ ઓનલાઈન સમયપણે ઉપસ્થિત ન રહી શકતા હોય પણ એમને રેકોર્ડેડ કોર્સની અંદર ફક્ત રિવિઝનના માઇન્ડસેટથી જ જોડાવવું હોય તો એનું પણ એક વિકલ્પ લિબર્ટી દ્વારા ઊભું કરવામાં આવ્યું એટલે જીપીએસસી ક્લાસ વન ટુની પ્લિનરી પરીક્ષાની અંદર બે હજાર એકવીસના આ એક્ઝામિનેશનની અંદર લિબર્ટી દ્વારા અલગ અલગ માધ્યમથી અમે તમને મદદ કરવાના પ્રયાસમાં લાગી ચૂક્યા છીએ જો વાત કરીએ ત્યાં ખાસ કરીને જીપીએસસીના એક્ઝામિનેશનની અંદર સૌથી પહેલાં લિબર્ટી દ્વારા અલગ અલગ સેન્ટર્સ ઉપર જે ભરતી પરીક્ષાઓ માટેની ઓફલાઈન રૂબરૂ બેચ શરૂ થવા જઈ રહી છે આપણે એની ડેટ જોઈ રહ્યા છે તો એનામાં ખાસ કરીને અમદાવાદની અંદર પણ બાપુનગર મણિનગર તે ઉપરાંત મધ્ય ગુજરાતની અંદર બરોડા ભરૂચ અને વિદ્યાનગર દક્ષિણ ગુજરાતની અંદર પણ સુરત વલસાડ નવસારી એ શહેરોમાં સૌરાષ્ટ્રની અંદર જોવા જતાં ભાવનગર અને રાજકોટ આટલા સેન્ટર્સ ઉપર અને ગાંધીનગરમાં પણ આટલા સેન્ટર્સ ઉપર લિબર્ટી દ્વારા રૂબરૂ બેચ એટલે ફેકલ્ટીઝ દ્વારા તમને સામે ઊભા રહીને જ ભણવામાં આવે એવી જ એક વિશાળ ટીમ દ્વારા તમને આ કોચિંગ પ્રાપ્ત કરવામાં આવશે જેની અલગ અલગ ડેટ્સ અહીંયા મૂકવામાં આવી છે સ્ક્રીન ઉપર સત્યાવીસમી સપ્ટેમ્બર ચોથી ઓક્ટોબર ત્રીસમી સપ્ટેમ્બર આવી અલગ અલગ ડેટ્સ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આની વધુ વિગતો માટે તમારે સેન્ટરનો રૂબરૂમાં સંપર્ક કરવો પડશે જેની માહિતી થોડીક જ હું આપના સ્ક્રીન ઉપર બતાવવામાં આવશે તો મિત્રો વાત કરીએ ત્યાં ખાસ કરીને જીપીએસસી ક્લાસ વન ટુની પ્રિલિમનરી પરીક્ષા બે હજાર એકવીસ માટેની સૌપ્રથમ માધ્યમથી જો વાત કરીએ તો તેવીસ સત્યાવીસમી સપ્ટેમ્બરથી જે ઓફલાઈન બેચ શરૂ થવા જઈ રહી છે એની બાબતોની થોડી ચર્ચા કરીએ તો આ ઓફલાઈન બેચ અંતર્ગત આપને કઈ કઈ બાબતો મળશે આપણે થોડુંક એ જોઈ લઈએ મેં જોયું મેં તમને બતાવ્યું એ પ્રમાણે નવ વિષયો જે આપણી પ્લેમરી પરીક્ષાની અંદર સમાવેશ થાય છે એ નવ વિષયો માટેનું સંપૂર્ણ ઓફલાઈન કોચિંગ તમને સેન્ટર ઉપર એક વાતાવરણમાં વિદ્યાર્થીઓ જોડે સારા ગ્રુપમાં રેગ્યુલર બેઝ ઉપર ફેકલ્ટી સાથે ઇન્ટરેક્શન અને રેગ્યુલર બેઝ ઉપર ટેસ્ટિંગ મટીરિયલ આ બધા લાભ સાથે મિત્રો ખાસ વાત કરીએ ત્યાં એક ઓનલાઈનના માધ્યમમાં આપણે જવું પડ્યું એક એક સમયની માંગ હતી અને ક્યાંક આપણે થોડાક અંશે મજબૂર પણ હતા પણ જ્યાં આપણે જાણીએ જ છે કે આપણા કન્વેન્શનલ જે એક સેટઅપ અને માઇન્ડસેટની અંદર આપણે જે ટેવાયેલા છે કે આપણે સામે સામે મળીને આપણે વિદ્યાર્થીઓ સાથેના ગ્રુપમાં મળીને અને સારામાં સારા અનુભવી ફેકલ્ટીઝના માર્ગદર્શનથી જ્યાં હવે તમારે આગામી અઢી મહિનાની અંદર પાંચથી છ મહિનાનું કામ કરવાનું હોય તેમાં માર્ગદર્શનથી જ એનો બેનિફિટ થઈ શકે ફક્ત વિડીયો લેક્ચર્સ અથવા તો ફક્ત એવા કોઈ માધ્યમથી આપણે ફક્ત લેક્ચર્સ જ જોઈ લઈએ અને એ નોલેજનો આપણી અંદર ડમ્પ કરીને એક્ઝામ પાસ કરી આવીશું એવી જીપીએસસીની એક્ઝામ નથી જીપીએસસીની એક્ઝામની અંદર આપણે એ પણ જાણવું ખૂબ જરૂરી છે કે આ વસ્તુ શા માટે થઈ કેમ થઈ અગર જો એનાલિટિકલ એપ્રોચ અને પ્રશ્નો આપણા મગજમાં ઉદભવ્યા હશે તો પરીક્ષાની અંદર સામાન્ય માહિતીને પણ અલગ રીતે પૂછવામાં આવે તો આપણે એનો સારી રીતે ન્યાય આપી શકીએ છીએ સામાન્ય રીતે જીપીએસસી પ્રિલરી પરીક્ષાના મેરિટની જો વાત કરવામાં આવે તો એ ત્રીસથી લઈને પાંત્રીસ ચાલીસ ટકા સુધી અટકતું હોય વધુમાં વધુ વિદ્યાર્થીઓ જો આની અંદર આ માર્ક્સ મેળવવા માટે ક્યાંક જો કેપેબલ હોય તો આપણે સમજી શકીએ છીએ કે ત્રીસથી પાંત્રીસ ચાલીસ ટકાના માર્ક્સ એટલે આપણી આ ચારસો માર્કની એક્ઝામિનેશનની અંદર અગર આપણે સોથી લઈને એકસો વીસ માર્ક જો લાવી દઈએ છીએ તો પ્રિલમરી પરીક્ષા પાસ થઈ જઈએ છે તેનો મતલબ એ થયો મિત્રો કે ચારસો માર્કમાંથી મારે બધા જ વિષયો ઉપર વિશેષ ધ્યાન આપવું એવું જરૂરી નથી હું એવા ચારથી પાંચ વિષયો ઊંડાણમાં તૈયારી કરું અને બાકીના ચાર વિષયોમાંથી બે વિષયો હું કદાચ સ્કીપ કરું અને બે વિષયોનો છેલ્લો અભ્યાસ કરું તો આ એક્ઝામિનેશનની અંદર સરળતાથી ત્રીસથી પાંત્રીસ ટકા માર્ક્સ મિનિમમ મેળવી શકાય છે અને જેમાં પણ અગર છથી સાડા છ હજાર વિદ્યાર્થીઓની પ્રિમરી પરીક્ષામાં જાહેર કરવામાં આવતા હોય પાસ તો એમાં મારો નંબર આવી જ શકે છે એ માટે ઓફલાઈન બેચના માધ્યમથી નવ વિષયો દરરોજના ચારથી છ કલાક હા મિત્રો થોડોક સમય મેં તમને કીધું એ પ્રમાણે સામાન્ય રીતે બે કલાકની બેચની જગ્યાએ જ્યારે આપણે ચાર કલાક ભણતા હોઈએ ચારની અગિયાર જરૂર પડે તો છ કલાક સોમવારથી શુક્રવારની જગ્યાએ સોમવારથી રવિવાર તો આ આખો સિલેબસને આપણે સારી રીતે ન્યાય આપી જ શકીએ છીએ અને એનો આત્મવિશ્વાસ તમને મોકટેસ્ટ થકી પણ થશે જે આપણા કોર્સના અંતમાં પણ લેવામાં આવશે અને એ ઓલ ગુજરાત મોકટેસ્ટ હશે જેનાથી તમને ખ્યાલ આવી જશે કે જીપીએસસીના સ્તર પ્રમાણે જ અગર જો લિબર્ટી પેપર બનાયા તેમ મારું પરફોર્મન્સ ઓલ ગુજરાતમાં કેટલું હતું અને એને સુધારવા માટે દસથી પંદર દિવસનો સમય તમને મિનિમમ આપવામાં આવ્યો હોય એવી જ રીતના સિલેબસ કમ્પ્લીટ કરવામાં આવે તો સોલ પુસ્તકો તમને આની સાથે મળે છે ઓફલાઇન કોચિંગમાં તે ઉપરાંત રીડિંગ રૂમની ફેસિલિટી અને સાઈન્ટ ડેલી ટેસ્ટ અત્યારના સમયમાં ક્યાંક જ્યારે કોવિડનું બધી જ જે પરિસ્થિતિઓ છે એને પણ આપણે ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરી છે એટલે એટલાના નેસેસરી પ્રિકોશન્સ સેફ્ટી મેઝર્સ દરેક સેન્ટર્સ ઉપર લેવામાં આવે છે તો વાત કરીએ તે ખાસ આગળ તમે જો ઓફલાઈન કોચિંગમાં જોડાવા માગતા હો તો ઓફલાઈન કોચિંગની સાથે તમને કઈ સોલ પુસ્તકો મળે છે એ પણ આપણે સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ સિલેબસના આધીન તૈયાર કરેલી આ પુસ્તકો જ તમને પરીક્ષાની અંદર ખૂબ જ મદદરૂપ થશે કારણ કે આપણો સૌથી પ્રાથમિક ગોલ એ જ છે કે પરીક્ષાને ધ્યાનમાં રાખીને સિલેબસને ધ્યાનમાં રાખીને હું સંપૂર્ણ અભ્યાસક્રમ એકવાર બે વાર થઈ શકે તો ત્રણ વાર હું જોઈ લઉં જેથી કરીને મને એક્ઝામની અંદર વધુમાં વધુ પ્રશ્નો આવડે એટલે આ સોલ પુસ્તકો લિબર્ટી પબ્લિકેશનની એક વિશાળ અનુભવી ટીમ દ્વારા જે નિયમ નિયમ નિયમિત અપડેટ થઈના તમને પુસ્તકો લેટેસ્ટ એડિશન્સ તમને આની અંદર પ્રોવાઈડ કરવામાં આવતી હશે જે આની સાથે અંદર ઇન્કલુડેડ છે જો વાત કરીએ ત્યાંની ખાસ કરીને આ સોલ પુસ્તકો આપ જે મેળવો છો તે ઉપરાંત યુનિટ ટેસ્ટ અને મોક ટેસ્ટના માધ્યમથી તૈયાર થઈ શકો છો ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે ગુજરાતના ઓગણીસ શહેરોની અંદર ઓફલાઈન કોચિંગના માધ્યમથી તમે આની અંદર જોડાવજો જોઈએ ઈચ્છતા હો તો સત્યાવીસમી સપ્ટેમ્બર સુધી આ બેચની ફીસ જેની ત્રેવીસ હજાર ફીસ છે એને તમે વીસ હજારમાં લાભ મેળવી શકો છો તો ખાસ અચૂક રીતે નજીકના સેન્ટર્સ ઉપર તમે તાત્કાલિક આનો સંપર્ક કરો અને આ શરૂ થનારી સત્યાવીસમી સપ્ટેમ્બરથી જે ઓફલાઈન બેચ છે એમાં એડમિશન લઈ લો જે પણ સેન્ટર્સ તમારાથી નજીક હોય ત્યાં શરૂ થતી ઓફલાઈન બેચ માટેની જો અગર તમારે માહિતી મેળવવી હોય તો સ્ક્રીન ઉપર આપેલા નંબર્સ ઉપર તમે સંપર્ક સાધી શકો છો